श्री कृष्ण शरणम् अध्याय 70 श्रद्धात्रय विभाग योग। आज ये अध्याय छे। आ अध्याय में भगवान ने अर्जुन एक सवाल पूछे छे अने एना जवाब नी अंदर भगवान मनुष्य केवा प्रकारना स्वभाव राखे छे। त्रण प्रकारना मनुष्यना स्वभाव होय, एक सात्विक, एक राजसी जे खराब होय अने तामसी जे सौथी खराब होय, एवा त्रणना संदर्भमां भगवान जवाब आपसे। तो अध्याय 70 श्रद्धात्रय विभाग योग। अर्जुन कहे, हे श्री कृष्ण, जे पुरुषो शास्त्र विधि छोड़ीने फक्त श्रद्धा युक्त थईने देवनुं पूजन करे छे तेओनी निष्ठा सत्वगुणी, रजोगुणी के तमोगुणी कहेवाय। मतलब जे बधुं छोड़ीने फक्त श्रद्धाथी भगवाननुं नाम लेता होय तो तेमने जे ए देवोनुं पूजन करे छे, जे पूजन करवानी क्रिया छे ए केवी कहेवाय, सत्वगुणी, रजोगुणी के तमोगुणी कहेवाय। आनुं डिस्क्रिप्शन भगवान आपसे 70मा नंबरना अध्यायमां। तो श्री भगवान बोल्या, देहधारीओने स्वभावथी ज सात्विक, राजसी ने तामसी एम त्रण प्रकारनी श्रद्धा होय छे। मतलब एमनुं जे ए त्रण प्रकारनी क्रियाओमां वर्तता होय छे मनुष्यो, सात्विक, राजसी ने तामसी, ए त्रण प्रकारनी श्रद्धा विषे तू ध्यान थी सांभळ। हवे आनुं डिस्क्रिप्शन शरू थशे के हे भारत, सर्व मनुष्यनी श्रद्धा तेमना अंतकरणनी शुद्धि अनुरूप होय छे। दरेक मनुष्य श्रद्धावाळो होय छे ने जेनी अने जेवी एनी श्रद्धा होय छे तेवो ते होय छे। मतलब दरेक मनुष्य जेनुं आचरण करतो होय, जेनुं ध्यान धरतो होय, एना अनुरूप एना श्रद्धा होय, एनी इच्छा होय के सात्विक बनसे मनुष्य, राजसी बनसे के तामसिक बनसे, ए एना श्रद्धा एना आचरण ऊपर आधारित छे। हवे सौप्रथम सात्विक ना अंदर अनुसंधान में जणावे छे के सात्विक मनुष्य केवा होय। तो सात्विक मनुष्य देवों ने पूजे छे, ए देवों ने पूजे, देवों नु पूजन करता है, मतलब के धर्म ना संदर्भ नु कर्म करता होय। राजसी मनुष्य यक्षो અને રાક્ષસોને પૂજે છે, મતલબ એ સારા ન કહેવાય, તથા બીજા તામસી લોકો ભૂત પ્રેત વગેરેને પૂજે છે। તો આસાનીથી શબ્દ ઉપરથી સમજાયું, એ રીતનું જ ઉદાહરણમાંથી પણ નિરૂપણ મળ્યું કે સાત્વિક સારું છે અને રાજસી ને તામસિક એ ખરાબ છે। દંભ અને અહંકાર વાળા મનુષ્યો કામનાઓ અને આસક્તિના બળથી યુક્ત થઈ કેવળ અજ્ઞાનતાથી શાસ્ત્રમાં ન કહ્યું હોય તેવું ઘોર તપ કરે છે અને શરીરમાં રહેલા 5 મહાભૂતોને કૃશ બનાવે છે। વળી અંતર્યામી એવા મને પણ દુઃખ આપે છે તેમને તું આસુરી નિશ્ચયવાળા સમજ। મતલબ જે ન જણાયેલું હોય એવા કર્મ કરતા હોય અને એવા કર્મ કરવાથી ભગવાનને પણ ઠેસ પહોંચે છે એવા લોકો એ આસુરી કહેવાય। હવે વળી સૌને પ્રિય આહાર પણ ત્રણ પ્રકારનો હોય છે, તેમજ યજ્ઞ, તપ અને દાન પણ ત્રણ પ્રકારના હોય છે, તે સર્વના ભેદ તું સાંભળ। હવે ભગવાન આહાર જે આપણે રોજિંદા જીવનમાં ખાવાનું ખાઈએ છીએ તે આહાર, યજ્ઞ કેવા હોય, કેવી રીતનું કરાય, તપ અને દાન, આ ચારે ચાર વસ્તુના સંદર્ભમાં સાત્વિક, રાજસી અને તામસીનો ભેદ સમજાવશે ભગવાન। એટલે ચારની અંદર એકનું ત્રણ, એટલે 4 × 12 એમ ટોટલ વાક્યનું જણાવશે અને આ અધ્યાયની માહિતી કરશે કે આયુષ, સાત્વિકતા, બળ, આરોગ્ય, સુખ અને રુચિ વધારનારા, રસાળ, ચીકણા, પૌષ્ટિક અને ચિત્તને રુચિકર આહાર સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે। મતલબ જે તાકાત આપવાવાળા હોય, આરોગ્ય સાચવવામાં અડીખમ સક્ષમતા ધરાવતા હોય તેવા, જે સારા ખોરાક હોય તે સાત્વિક મનુષ્યને પ્રિય હોય। હવે અતિ કડવા, ખાટા, અતિ ગરમ, તીખા, લુખા, દાહ કરનારા, મતલબ દજાડનારા આહારો રાજસી મનુષ્યને પ્રિય હોય છે। તેઓ આહાર રોગ, દુઃખ તથા શોક ઉત્પન્ન કરનારા સમજવા, મતલબ એ સારા આહાર ન કહેવાય। બીજું કે એક પ્રહર સુધી પડી રહેલું, ઉતરી ગયેલું, રસહીન વાસવાળું, વાસી, એઠું અને અપવિત્ર ભોજન, મતલબ કે જે પવિત્ર ન હોય તેવું ભોજન તામસી મનુષ્યને પ્રિય હોય છે, મતલબ એ આહાર સારો નહીં, એમ આહારના સંદર્ભમાં ભગવાને ત્રણ ઉદાહરણ આપીને વ્યાખ્યારૂપ કર્યા બધી। હવે યજ્ઞની વાત કરશે કે જે લોકો ફળની ઈચ્છા રાખતા નથી
શું ફળ આવશે, પણ મારે યજ્ઞ કરવો જોઈએ એમ નિશ્ચય કરીને કર્તવ્ય સમજીને જે મનુષ્ય યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ કહેવાયો છે. પણ હે ભારત શ્રેષ્ઠ, ફળની કામનાથી તેમજ દેખાડા માટે, મતલબ કે શો ઓફ માટે જે યજ્ઞ કરાય છે તે રાજસ યજ્ઞ જાણવો, અને શાસ્ત્ર વિધિ રહિત, અન્નદાન રહિત, મતલબ અન્ન એ ના આપે, દાન એ ના કરે ને એમને જે યજ્ઞ કરતો હોય, મંત્ર રહિત, મંત્ર વગર, દક્ષિણા રહિત અને શ્રદ્ધા રહિત જે યજ્ઞ કરવામાં આવે છે તે તામસ યજ્ઞ કહેવાય, મતલબ તે સર્વ રીતે ખરાબ કહેવાય. હવે જેમ ભગવાને ખોરાક અને યજ્ઞનું જાણકારી આપ્યા પછી હવે એ આગળ બીજી માહિતી તપની સંદર્ભમાં આપશે કે દેવ, બ્રાહ્મણ, ગુરુ અને વિદ્વાનોનું આદર, પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા, મતલબ કે હિંસા ન કરવી, એ દેહ દ્વારા કરાતા તપ, મતલબ એમના દ્વારા દેહ યાને કે શરીર દ્વારા જે તપ કરાય છે, જે પાલન કરવામાં આવે છે ધર્મનું, એ કહેવાય છે, યાને કે એને સાત્વિક કહેવાય. કોઈને દુખી ન કરનારી સત્ય પ્રિય અને હિતકારી વાણી બોલવી તથા યથાવિધિ સ્વાધ્યાયનો અભ્યાસ કરવો તે વાણીનું તપ છે. હવે પેલું જે ઉપરનું હતું કે આદરપૂર્વક વિધાનોનું આદર કરવું, ગુરુનું, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા, એ હતા જે તપ, એ દેહ દ્વારા યાની કે શરીર દ્વારા કરવામાં આવતા. કારણ કે કોઈનું આદર કરવું, પૂજન કરવું, એમાં શરીરનો દેહ જે હોય એ જવાબદાર થાય છે, દેહને બળ આપવું પડે છે, તાકાત કરવી પડે છે શરીરને, એટલા માટે. હવે બીજું જે તપ છે એની અંદર માહિતી આપી છે કે કોઈને દુખી ન કરનારી સત્ય પ્રિય અને હિતકારી વાણી બોલવી, મતલબ કોઈનું ખરાબ ન બોલવું, તથા યથાવિધિ સ્વાધ્યાયનો અભ્યાસ કરવો, એ વાણીનું, મતલબ કે પોતાની બોલી જે જીવવા છે તેનું તપ કહેવાય છે, મતલબ કે જીભ દ્વારા જે બોલવાનું છે એમાં સારું બોલવું, કોઈને દુઃખ ન પહોંચે એવું. મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મસંયમ અને અંતકરણની શુદ્ધિ એ મનનું તપ કહેવાય છે. મન દ્વારા કરવામાં આવતા તપની અંદર શું હોય કે કોઈનું ખરાબ પણ ન વિચારવું, તે મન દ્વારા કરવામાં આવેલું તપ છે. ફળની ઈચ્છા વિના સમાહિત ચિત્તવાળા મનુષ્યએ ઉત્તમ શ્રદ્ધાથી આચરેલા એ ત્રણ પ્રકારના તપને સાત્વિક તપ કહેવામાં આવ્યા છે. તો જે આ દેહ દ્વારા કરવામાં આવેલું તપ, પછી વાણી દ્વારા જે કરવામાં આવ્યું તપ, અને મન દ્વારા, એ ત્રણે ત્રણ જેના દ્વારા ફળની ઈચ્છા વિના કરવામાં આવે, શું ફળ મળશે એની આશા વગર, તો એ તપને સાત્વિક તપ કહેવામાં આવે છે. હવે જે બીજું તપનું રૂપ બતાવશે રાજસ તપ, કે કોઈના સત્કાર, માન અથવા પૂજા માટે દેખાડાથી જે તપ કરાય, મતલબ ફક્ત શો ઓફ માટે કરવામાં આવે, તે અસ્થિર તથા અનાશવંત તપ છે, તેને રાજસ તપ કહ્યું છે. તે અનિશ્ચિત ફળ આપનારું છે. જે તપ અજ્ઞાનતાથી, મતલબ જ્ઞાનના વગર, હઠથી, મતલબ પોતાની ઈચ્છાની પૂરી કરવા માટે જે કરવામાં આવ્યું હોય એવું, મન, વાણી અને શરીરને કષ્ટ આપીને બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી, મતલબ બીજાનું ખરાબ થાય તેના ઈચ્છાથી કરવામાં આવ્યું હોય, તેને તામસ તપ કહેવાયું છે. હવે દાનના સંદર્ભની અંદર વાર્તાલાપ આવશે કે દાન દેવું એ ફરજ છે એવી બુદ્ધિથી બદલાની આશા વિના યોગ્ય સમયે યોગ્ય સ્થળે ઉપકાર પાછો વાળવા અસમર્થ હોય તેવી યોગ્ય વ્યક્તિને જે અપાય છે તેને સાત્વિક દાન કહ્યું છે. હંમેશા જીવનમાં સાત્વિક દાનનું માં જ વિશ્વાસ કરવો. કારણ કે સાત્વિક દાનની અંદર એવું હોય કે એ એવા વ્યક્તિને આપવાનું જે તમને પાછું નથી આપી શકવાનું. કારણ કે દાન આપ્યા પછી પાછું મેળવવાની આશા ન રખાય, તો એ દાન એવાને આપવાનું કે જે વ્યક્તિ ખરેખર એને જરૂર છે. તો એવું આપેલું દાન જો પોતાના દિલથી આપેલું હોય તો એને સાત્વિક દાન કહેવામાં આવેલું છે. પરંતુ બદલો મેળવવાની આશાએ અથવા ફળની આશાથી કચવાતા મને જે આપવામાં આવે છે, દાન આપવા માટે ઈચ્છા ન થતી અને મજબૂરીમાં આપવું પડતું હોય, તેને રાજસ દાન કહેવું છે. જે દાન સત્કાર વગર, તુચ્છ ભાવથી, તિરસ્કારથી અને અયોગ્ય કેશ કાળમાં કુપાત્રે આપવામાં આવે છે, તેને તામસ દાન કહેલું છે. અહીંયા બીજી એક સારી મહત્વની ઇન્ફોર્મેશન આપેલી છે કે દાન આપતી વખતે શું બોલવું જોઈએ મનુષ્ય જીવનમાં. ઓમ તત્ સત, આ ત્રણ શબ્દો બ્રહ્મના વાચક છે. ઓમ તત સત એ બ્રહ્મના વાચક છે. એમ ત્રણ પ્રકારે સ્મૃતિમાં કહેલું છે.
સૃષ્ટિના આદિકાળમાં બ્રાહ્મણો વેદો અને યજ્ઞોનું નિર્માણ થયું છે, માટે બ્રહ્મને જપનારાઓ ઓમ એવો ઉચ્ચાર કરીને યજ્ઞ, દાન, તપ, રૂપ ક્રિયાઓ શાસ્ત્ર વિહિત વિધિથી શ્રદ્ધાપૂર્વક કરે છે। આપણને ખબર જ છે કે કોઈ પણ પ્રકારનું યજ્ઞની અંદર મંત્ર બોલાય ત્યારે હંમેશા ઓમ શબ્દનો ઉચ્ચાર થાય છે। એનું પાછળનું કારણ એ છે કે એ બ્રહ્મનું વાચક છે। તત એટલે સર્વ, તત જે શબ્દ છે પહેલા ત્રણ શબ્દ હતા ઓમ તત ને સત, તો એના ઉદાહરણ આપવામાં આવેલા છે એના અર્થની સાથે। તો તત એટલે શું થાય, તત એટલે સર્વ તે પર બ્રહ્મ જ છે, મતલબ જે પણ છે બ્રહ્મનું જ સ્વરૂપ છે, ભગવાનનું જ રૂપ છે એવું, એવી ધારણાપૂર્વક તત્નો ઉચ્ચાર કરી ફળની ઈચ્છા રાખ્યા વિના મુમુક્ષો કેવળ મોક્ષ માટે યજ્ઞ, દાન અને તપ, રૂપ, ક્રિયાઓ વગેરે કરે છે। હવે સતનો અર્થ શું થાય, તો હે પાર્થ, સદ બ્રહ્મનું નામ સદભાવમાં અને શુદ્ધ ભાવમાં વપરાય છે, વળી કલ્યાણકારક કર્મો માટે પણ સત શબ્દનો પ્રયોગ કરાય છે। તો કોઈ પણ કલ્યાણના લેવલનું જે કામ કરતા હોય, લોકોના પર કલ્યાણ માટેનું, તો એના માટે સત શબ્દનો ઉપયોગ થાય છે। તો યજ્ઞ, તપ અને દાનમાં દ્રઢ રહેવું એ પણ સત કહેવાય છે, અને ઈશ્વર પ્રત્યે જે કર્મ હોય છે તે પણ સત કહેવાય છે। હે પાર્થ, અશ્રદ્ધાથી યજ્ઞ, દાન, તપ કે જે કંઈ કરવામાં આવે છે તે અસત કહેવાય છે, અને તે અહીં કે પરલોકમાં મનુષ્યને કંઈ પણ પ્રદાન કરતું નથી। ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષદમ બ્રહ્મ વિદ્યાયમ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણ અર્જુન સંવાદે શ્રદ્ધા ત્રય વિભાગ યોગ નામ સપ્તોદશોધ્યાયઃ। આજના અધ્યાયમાં ભગવાને સૌ પ્રથમ સાત્વિક, રાજસી અને તામસીના સંદર્ભમાં ખોરાકના બાબતમાં વાત કરી, પછી યજ્ઞના વિશે, તપના વિશે અને દાનના વિશે, એમ ચારના બાબતને મનુષ્યના જીવનમાં જે જરૂરી હોય, જે આવે છે, એ ચારની અલગ અલગ સાત્વિક, રાજસિક અને તામસીમાં ભેદ સમજાવીને જણાવ્યું અને કે સાત્વિક સૌથી સારું છે, રાજસી એ મિશ્ર પ્રકારનું છે બંધનમાં બાંધે એવું, અને તામસી સૌથી ખરાબ આસુરી વૃત્તિ જેવું છે। તો મનુષ્યએ એના ઉપરથી એક વસ્તુ તારણ નીકળી શકે કે મનુષ્યએ હંમેશા સાત્વિક ગુણધર્મનું પાલન કરવું જોઈએ। હવે અધ્યાય પત્યા પછી અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગ 17માં અધ્યાયના પાઠનું ફળ, અધ્યાય 17ની અંદર 20 નંબરનો શ્લોક જે મહત્વનો છે, જે આમ છે કે દાન દેવું એ ફરજ છે, એવી બુદ્ધિથી બદલાની આશા વિના યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને જે અપાય છે તેને સાત્વિક દાન કહ્યું છે। હવે જે 17માં અધ્યાયનું મહાત્મા, મતલબ કે 17માં અધ્યાયની ઇમ્પોર્ટન્સ શું મનુષ્યના જીવનમાં રાખે છે તેની માહિતી ભગવાન ભોલેનાથની વાર્તા દ્વારા આપણને મળશે। તો એ આમ છે કે ભગવાન શંકરે પાર્વતીજીને ગીતાજીના 16માં અધ્યાયનું મહાત્મા કહ્યા પછી 17માં અધ્યાયનું મહાત્મા કહેવા માંડ્યું। હવે વાર્તા છે કે એક રાજાનો હાથી ગાંડો બની ગયેલો, તે ગાંડા હાથી ઉપર રાજાનો એક સેવક સવારી કરવા તૈયાર થયો। હાથી ત્યાં ઉભા લોકો ઉભેલા લોકોએ તેને ખૂબ સમજાવ્યો પણ તે માન્યો નહીં, પછી અને હાથીની પીઠ પર બેસી ગયો, પરંતુ થોડી જ વારમાં હાથીએ સૂંઢ વડે તેને પકડીને ખૂબ ઉછાળી પગ નીચે ચગદી નાખ્યો। એક રાજાનો હાથી ગાંડો થઈ ગયો, એના ઉપર રાજાનો સેવક કે હું બેસીશ ઇનામની લાલસાએ, કે એવું જે કર્મ કરે કે જે અશક્ય હોય, તો રાજા મહારાજાઓ પહેલાના સમયની અંદર એને દાન આપતા, એને એક પ્રકારની મુદ્રાઓ, સુવર્ણ મુદ્રાઓની ઈચ્છા એવું વગેરે આપતા, તો એ એવું ઈચ્છતો હતો કે એ એની વીરતાને પુરવાર કરીને કંઈક મેળવે ધનને લાલચથી, તો એ બેઠો ને પણ હાથીએ એને નીચે પછાડીને ચગદી નાખ્યો। મૃત્યુ પામતી વખતે તેને એ ગાંડા હાથી ઉપર અતિ ક્રોધ આવ્યો ને એ વિચારવા લાગ્યો, અરે રે, ઇનામની લાલચે મેં કેવું ખોટું સાહસ કર્યું, આ ગાંડા હાથીએ મને મૃત્યુના મોખમાં પહોંચાડી દીધો, રાજાએ એને મારી નાખ્યો હોત તો સારું થાત, કમસે કમ મારું અપમૃત્યુ તો ન થયું હોત। આમ ક્રોધમાં તેનો જીવ નીકળી ગયો, એ વ્યક્તિ મરી ગયો, અને એ એવું વિચારતો હતો આના કરતાં હું ના બેઠો હોત તો સારું થાત, મતલબ એને એની ભૂલનો પશ્ચાતાપ થઈ ગયો।
એને રિયલાઇઝ થઈ ગયું. આ મરી ગયેલો સેવક નો બીજો જન્મ પશુ યોનિમાં થયો. હવે એનો નવો જન્મ થયો, તે હાથી થયો અને તે આગલા જન્મના જે રાજા હતા એના પાસે જ રહ્યો. સમય જતા તે યુવાન થયો, તે રાજાનો માનીતો બની ગયો. રાજા હંમેશા તેના પર સવારી કરતા, મતલબ જે નવો જે હાથી તરીકે અવતાર થયો જે પેલો સેવક હતો એ હાથી રાજાને બહુ ગમતો હતો અને રાજા હંમેશા એના ઉપર જ બેસતા હતા. એક વખત દશેરાનો તહેવાર આવ્યો, તે રાજ હાથીને ખૂબ શણગારવામાં આવ્યો અને રાજાની સવારી ધામધૂમથી નીકળી. રાજાનો એ હાથી મસ્ત બનીને ડોલતો ડોલતો ચાલી રહ્યો હતો. ચારે તરફ ઉત્સાહનું વાતાવરણ હતું. ચારે બાજુથી રાજા પર ફૂલોની વર્ષા થઈ રહી હતી, તે ફૂલો હાથી પર પણ પડતા હતા. સવારી એક જગ્યાએ અટકી, કારણ કે ત્યાં 101 કુવારી કન્યાઓ રાજાની આરતી કરવા ઊભી હતી. કન્યાઓએ રાજાનું અપૂર્વ સ્વાગત કર્યું. અચાનક રાજાનો હાથી જ્યાં ઊભો હતો ત્યાં જ તે ગત જન્મમાં હાથીના પગે ચકડાઈ ગયો તેનું તેને સ્મરણ થયું. જે હાથી ઉપર રાજા બેઠા હતા અને જ્યાં ત્યાં આરતી ઉતારતી હતી 101 કન્યાઓ કુવારી, ત્યાં એ ગયા જન્મની અંદર હાથીના નીચે ચકડાઈ ગયો તો એનું એને યાદ આવ્યું. તેને પૂર્વ જન્મનું જ્ઞાન થયું કે પોતે હટ કરીને ગાંડા હાથી ઉપર બેઠો હતો અને તે હાથીએ તેને મારી નાખ્યો હતો, એટલે એને પૂર્વ જન્મનું આખું વૃત્તાંત યાને કે એ ઇન્સિડન્ટ યાદ આવ્યો. પરિણામે તેને એટલું બધું દુઃખ થયું, એ જે આ જન્મની અંદર સેવક જે હાથી બન્યો તો એ હાથીને એટલું બધું દુઃખ થયું કે તેણે ખાવા પીવાનું છોડી દીધું. રાજા સમજ્યો કે હાથી માંદો પડ્યો હશે, આમ સમજીને તેના ઉપચાર કરાવ્યા, પણ હાથી સાજો ન થયો. એવામાં રાજ દરબારમાં આવેલા એક પંડિતને રાજાએ હાથીની માંદગીની વાત કરી તો પંડિતે કહ્યું કે હું હાથી આગળ બેસી ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ કરું તો હાથીની મુક્તિ થશે. રાજાની સંમતિથી પંડિતે હાથી પાસે બેસીને ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ કર્યો. તે શ્રવણ કરવાથી શું ફળ મળે છે જે અહીંયા જણાયેલું છે. 17મા અધ્યાયનું ફળ કે હાથીનું દુઃખ મટી ગયું, તેનું હૃદય નિર્મળ બની ગયું, તેણે દેહ ત્યાગ કર્યો અને દિવ્યરૂપ દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. પંડિત તો જોઈ જ રહ્યો અને હાથી દિવ્ય સ્વરૂપનો બની વૈકુંઠવાસી થયો, તેને વૈકુંઠમાં વાસ મળી ગયો. આ હતું 17મા અધ્યાયનું ફળ, મતલબ કે એની સદગતિ થઈ ગઈ અને દેહ ત્યાગ કરી દીધો. ગીતાજીના 17મા અધ્યાયનું આવું ઉત્તમ ફળ મળે છે. તો વૈકુંઠ લોકમાં વાસ મળે એ 17મા અધ્યાયનો પ્રતાપ કહેવાય. હવે ગીતાજીના પુસ્તકનું અધ્યયન વાંચ્યા પછી, એનું ફળ વાંચ્યા પછી ગીતાજીના પુસ્તકનું મહાત્મા યાની કે એની ઇમ્પોર્ટન્સ વાંચવી જરૂરી છે. શ્રી ગણેશાયનમાં અથ શ્રી ગીતા મહાત્મા, આ જે ગીતા મહાત્મા છે એની અંદર માં પૃથ્વીનો એક સવાલ છે. પૃથ્વી કહે, હે ભગવાન, હે પરમેશ્વર, પાર બદ્ધને ભોગવતા મનુષ્યને એક નિષ્ઠ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય છે? ત્યારે શ્રી વિષ્ણુ ભગવાન જવાબ આપે છે, પાર બદ્ધને ભોગવતો જે મનુષ્ય સદા ગીતાના અભ્યાસમાં લઈને રહેતો હોય તે જ કર્મથી લેપાતો નથી, તે જ આ લોકમાં મુક્ત અને સુખી થાય છે. મતલબ એવો વ્યક્તિને ક્યારેય પાપ ના લાગે કે જે ધર્મના સંદર્ભના કર્મ કરતો હોય, ભગવાનમાં રચ્યો પચ્યો રહેતો હોય. હવે જે ગીતા મહાત્મ્યના અર્થ થાય કે ગીતાજીના પુસ્તકની ઇમ્પોર્ટન્સ, તો હવે આપણા મનુષ્યના જીવનમાં શું ઇમ્પોર્ટન્સ આ પુસ્તક રાખે છે તો એની ભગવાન અલગ અલગ રીતે વાત જણાવશે. કે જેમ કમળના પાંદડાને જળ સ્પર્શી શકતું નથી, તેમ જ જે ગીતાનું ધ્યાન કરે છે તેને મહાપાપાદી પાપો કદી સ્પર્શી શકતા નથી, મતલબ એને પાપ લાગે નહીં. જ્યાં ગીતાનું પુસ્તક હોય ને જ્યાં તેનો પાઠ થતો હોય ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થો નિવાસ કરે છે, મતલબ એવા મહાન તીર્થો એ જગ્યાએ આવેલા હોય છે. જ્યાં ગીતા હોય ત્યાં સર્વ દેવો, ઋષિઓ, યોગ્યો, નાગો, ગોપાળ, ગોપીઓ, નારદ, ઉદ્ધવ અને સર્વ પાર્ષદો સાથે સદા હાજર રહે જ છે. જ્યાં ગીતાનું મનન થતું હોય, અભ્યાસ કરાતો હોય કે કરાવાતો હોય, વિચાર ભણવું ભણાવવું કે શ્રવણ થાય, મતલબ સંભળાતું હોય, જ્યાં લોકો માનતા હોય એને પુસ્તકને, ત્યાં હે પૃથ્વી મારો, મતલબ વિષ્ણુ ભગવાનનો પોતાનો સ્વયં સદાય વાસ હોય છે એવું જાતે જ એ જણાવે છે. હું ગીતાના આશ્રય સ્થિત છું, ગીતા મારો ઉત્તમ આવાસ છે અને ગીતાના જ્ઞાનનો આશ્રય કરી હું ત્રણેય લોકનું પાલન કરું છું. ગીતા અવર્ણવ્ય પદોવાળી અવિનાશી અર્ધમાત્રા તથા અક્ષરરૂપ મારી નિત્ય બ્રહ્મરૂપની ને પરમ શ્રેષ્ઠ વિદ્યા છે, એમાં જરાય શંકાને સ્થાન નથી. વળી તે ચિદાનંદ શ્રી કૃષ્ણે
પોતાના શ્રીમુખથી અર્જુનને સંબોધી હોવાથી ત્રણે વેદરૂપ પરમાનંદન રૂપ અને તત્વજ્ઞાનથી યુક્ત છે, અર્થાત એની અંદર તમામ સવાલના જવાબ આવી ગયેલા છે, જીવનની દરેક પરિસ્થિતિનું વર્ણન થઈ ચૂકેલું છે। અલગ અલગ વાંચવાના હેતુથી મનુષ્ય પોતાના જીવનમાં કેટલા લેવલની અંદર શું ફળ મળે મનુષ્યને આ વાંચવાથી પુસ્તકનું, એનું વર્ણન હવે ભગવાન કરે છે કે જે મનુષ્ય સ્થિર માનસ વાળો થઈને, મતલબ ધ્યાનથી રોજ જે નિત્ય ગીતાના 18 અધ્યાય, જે 18 ટોટલ અધ્યાય છે તેનું જપ કરે છે, તે જ્ઞાનરૂપી સિદ્ધિ પામે છે અને અંતકાળે પરમપદને અવશ્ય પ્રાપ્ત કરે છે, મતલબ એ અવશ્ય સદગતિ મેળવે। જો કોઈ સંપૂર્ણ પાઠ કરવા માટે અસમર્થ હોય, મતલબ જે 18 નથી કરી શકતો ને તે અડધો પાઠ કરે છે, મતલબ કે અડધી બુક 9 અધ્યાય પણ રેગ્યુલર વાંચતો હોય, તો તે ભાવિક ગાયના દાન જેટલા પુણ્યને પામે છે, અર્થાત કે એક ગાયને દાનમાં આપી દીધી હોય એટલું મહાન એને દાન મળે છે, એટલું બધું એને પુણ્ય મળે દાન કર્યાનું, એમાં સંશય નથી। જે કોઈ ગીતાના 3 ભાગનો પાઠ કરે તો ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત કરે, 6 ભાગનો પાઠ કરે તો સોમયાગ જેવા મહાન યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે। જે મનુષ્ય શ્રદ્ધા ભક્તિથી દરરોજ 1 અધ્યાયનો પાઠ કરે છે, રેગ્યુલર 1 અધ્યાય વાંચતો હોય અથવા તો સાંભળતો હોય, તે રુદ્રલોકને પ્રાપ્ત કરે છે ને શિવજીનો ગણ થઈને દીર્ઘકાળ વાસ કરે છે। હે પૃથ્વી દેવી, જે મનુષ્ય સદાકાળ 1 અધ્યાય 1 શ્લોક અથવા શ્લોકના 1 ચરણનો પણ ભક્તિપૂર્વક પાઠ કરે છે, ઘણા લોકો ફક્ત 1 અધ્યાયના 1 લાઇનનું બી વાંચતા હોય તો એમને પણ મન થાય ત્યાં સુધી, અર્થાત તે મન્યમંતર સુધી મનુષ્ય અવતાર પામે છે, મન થાય ને ત્યાં સુધી। જે મનુષ્ય ગીતાના 10, 7, 5, 4, 3, 2, 1 કે અડધા શ્લોકનો પાઠ કરે તે અવશ્ય 10,000 વર્ષ સુધી ચંદ્રલોકમાં વાસ કરે છે। ગીતાના પાઠનું પઠન કરતા કરતા મરણ પામેલો મનુષ્યના અંતિમ સમયે અગર આ વાંચતા વાંચતા કાં તો સાંભળતા સાંભળતા મૃત્યુ પામ્યો ને એ મનુષ્ય પાપી હોય તો પણ મનુષ્યપણું પામે, મતલબ એને મનુષ્ય અવતાર મળે છે, અને તે જન્મમાં જે નવો મનુષ્ય અવતાર મળ્યો તે જન્મમાં ગીતાનો ફરી અભ્યાસ કરી ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે, મતલબ એને સદગતિ મળે જ છે। ગીતા એવા ઉચ્ચાર સહિત આ જે શબ્દ છે એ ગીતા એવું બોલતાની સાથે જે મનુષ્ય મૃત્યુ પામે છે એ મનુષ્ય સદગતિ પામે છે, એને પણ સદગતિ મળી જાય। ગીતાનો અર્થ સાંભળવા તૈયાર થયેલો માણસ મહાપાપી હોય, બહુ ખરાબ હોય, તેમ છતાંય તો પણ તે વૈકુંઠ લોકને પ્રાપ્ત કરે અને વિષ્ણુને સાથે આનંદ કરે છે। જે અનેક કર્મો કરવા છતાંય નિષ્કામ રહીને ગીતાનો વિચાર કરે છે, ફક્ત એના વિશે વિચારતો હોય તેને જીવન મુક્ત જાણવો અને મરણ પછી તે અવશ્ય મોક્ષ પામે છે। ગીતાનો આશ્રય કરી જનક આદિ ઘણા રાજાઓ પાપ રહિત થઈને આ લોકમાં યશ પામે છે અને મૃત્યુ પછી મોક્ષ પામે છે। જે ગીતાનો પાઠ કરે પરંતુ તેના મહાત્મ્યનો પાઠ કરતો નથી તેનો પાઠ નિષ્ફળ જાય, અને એવા પાઠને વાંચવાના શ્રમરૂપ જ કહ્યો છે, મતલબ આ વાર્તાલાપ જે ગીતા મહાત્મ્યનો છે એ વાંચવો જરૂરી છે। આ મહાત્મ્યન સહિત ગીતાનો જે શ્રદ્ધા ભક્તિપૂર્વક જપ કરે છે અભ્યાસ કરે છે તે ઉત્તમ ફળ પામે છે અને દેવોને દુર્લભ ગતિ પ્રાપ્ત કરે છે। સુજી કહે, ગીતાનું આ સનાતન મહાત્મ્ય મેં આપને સમજાવ્યું, તેનો ગીતાના પાઠને અંતે જે મહાત્મ્યનો પાઠ કરે છે તે ઉપર કહ્યું છે તે ઉત્તમ ફળ પામે છે। ઇતિ શ્રી વારણ પુરાણે શ્રી ગીતા મહાત્મ્યમ સંપૂર્ણ। હવે જે એના સિવાય વારણ પુરાણમ ગીતા મહાત્મ્યમ સદાનમ, જેની અંદર ગીતાજીનું અનુસંધાન કહેવાય, કે જેમાં સૌનક ને સુજી વચ્ચેનો સંવાદ છે, જેમાં સૌનક સવાલ પૂછે છે, સૌનક કહે, હે સુજી, અતિ પૂર્વકાળના મુનિ શ્રી વ્યાસજીએ કહેલું તથા શ્રુતિઓમાં વર્ણવેલું ગીતાજીનું મહાત્મા મને વિસ્તારપૂર્વક કહો। સુજી કહે, જે સૌનકે ગીતાજીના પુસ્તકની ઇમ્પોર્ટન્સ પૂછી છે એના સવાલના જવાબમાં હવે સૌનક વાર્તાલાપમાં એમના સુજીન દરેક જવાબ આપશે સૌનકને, કે આપે જે પુરાતન અને ઉત્તમ ગીતા મહાત્મ્યમ પૂછ્યું છે, જેની ઇમ્પોર્ટન્સ પૂછી છે તે અતિશય ગોપનીય છે, તેથી તે કહેવા કોઈ સમર્થ નથી। ગીતા મહાત્મ્યમને સંપૂર્ણપણે તો શ્રી કૃષ્ણ જ જાણે છે, કંઈક અંશે અર્જુન જાણે છે તથા વ્યાસ, સુખદેવ, યાજ્ઞવલ્ક અને જનક વગેરે તેને થોડું ઘણું જાણે છે। બીજા મહાપુરુષે કર્ણક કર્ણ સાંભળીને લોકમાં વર્ણવ્યું છે તે રીતે શ્રી વ્યાસજીના મુખેથી મેં જે સાંભળ્યું છે તે આજે આપને કહું છું। ગીતાજીના પુસ્તકનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી છે એનું વર્ણન આ 5 નંબરના ગીતાના અનુસંધાનના શ્લોકમાં કરેલું છે।
જે આપોઆપ શ્રી વિષ્ણુ ભગવાનના શ્રીમુખ કમળમાંથી પ્રગટ થયેલી છે, એ શ્રી ગીતાજીને સારી રીતે ગાવા અને મનન કરવા યોગ્ય છે બીજા શાસ્ત્રના સંગ્રહનો સો અર્થ. તો ગીતાજીના પુસ્તકનું ઉદ્ભવ સ્થાન ભગવાન વિષ્ણુના મુખમાંથી થયેલું છે અને એ જ ભગવાન વિષ્ણુ સારી રીતે એને એક્સપ્લેન કરી શકે એવું અહીંયા જણાવેલું છે. ગીતા ધર્મમય મતલબ ધર્મના સંદર્ભની, સર્વજ્ઞાનની પ્રકાશક મતલબ દરેક જ્ઞાન એની અંદર હોય એવું, તથા સર્વશાસ્ત્રમય છે માટે ગીતા સર્વશ્રેષ્ઠ છે. જે મનુષ્ય આ ઘોર સંસાર સાગર તરી જવા ઈચ્છે છે તે ગીતારૂપી નાવ પર ચડીને સુખપૂર્વક પાર પહોંચી શકે છે. જે પુરુષ આ પવિત્ર ગીતા શાસ્ત્રનો સાવધાન થઈને ધ્યાનપૂર્વક અભ્યાસ કરે છે, મતલબ ધ્યાનથી આ સાંભળતો હોય, તે ભય શોક આદિથી રહિત થઈ શ્રી વિષ્ણુ પદ પામે છે, મતલબ એને કોઈ જાતની ડર ન રહે. ગીતાનું જ્ઞાન જેણે સદાય અભ્યાસપૂર્વક સાંભળ્યું નથી, છતાં જે મોક્ષ ઈચ્છે છે, જેને આનું નોલેજ નથી અને એને મોક્ષની પ્રાપ્તિ મેળવી છે, તે મૂળ આત્મા મતલબ એ વ્યક્તિ જે અજ્ઞાની છે તે બાળકની જેમ હાસ્યપાત્ર થાય છે. જેઓ રાત દિવસ ગીતા શાસ્ત્રનું અધ્યયન કરે છે અથવા તેનો પાઠ કરે છે કે સાંભળે છે, તેઓને મનુષ્ય નહીં પણ સંશય વિના દેવો જ સમજવા. દરરોજ જળ વડે સ્નાન કરવાથી મનુષ્યના દેહનો મેલ દૂર થાય, પણ ગીતારૂપી જળમાં એક વાર સ્નાન કરવાથી સંસાર રૂપી મેલનો નાશ થાય છે. જે મનુષ્ય પોતે ગીતા શાસ્ત્રનું અધ્યયન કરતો નથી, કરાવતો નથી, બીજા પાસે જેણે તે સાંભળ્યું નથી, તેમજ જેને તેનું જ્ઞાન નથી, જેને તેના પર શ્રદ્ધા નથી ને ભાવ પણ નથી, તે મનુષ્ય લોકમાં ભટકતા ડુક્કર મતલબ એક પ્રકારનો ખરાબ પરિસ્થિતિ વાળો વ્યક્તિ જ સમજવો. જે ગીતાને જાણતો નથી તેનાથી નીચ બીજો કોઈ મનુષ્ય જગમાં નથી. જે ગીતાને વાંચે છે પણ ગીતાના અર્થનું મનન કરતો નથી, મતલબ એનું આચરણ ન કરતો હોય, સત્યના માર્ગે ન ચાલતો અને ખાલી વાંચતો હોય તેવું આચરણ કરે છે, મતલબ ખાલી દેખાડો કરતો હોય, આચરણ કરતો નથી, એ બાહ્ય જ્ઞાનના દેખાડાથી મતલબ એ સોઅપથી તેના આચાર વ્રત તપ અને યશને ધિક્કાર છે, એનાથી અધમ બીજો કોઈ મનુષ્ય નથી. જે જ્ઞાન ગીતામાં આલેખાયેલું નથી, જે નહીં હોય તે વેદમાં અને વેદાંતમાં પણ નિશ્ચિત હશે, મતલબ વેદ વેદાંત જેવા મહાન પુસ્તકની અંદર પણ એનું નિરૂપણ નહીં કરેલું હોય, આથી તેને મતલબ એ જે નોલેજ છે તેને નિષ્ફળ મતલબ ફળ ન આપે એવું, ધર્મરહિત મતલબ ધર્મ વગરનું અને આસુરી મતલબ ખરાબ વૃત્તિવાળું સમજવું. જે મનુષ્ય રાત દિવસ સૂતા જાગતા બોલતા ચાલતા અને ઊભા રહેતા ગીતાનું ધ્યાનપૂર્વક સતત અધ્યયન શ્રવણ અને મનન કરે છે, તે સાક્ષવક્ષ મોક્ષનો અધિકારી બને છે. યોગ્યોના સ્થાનમાં, સિદ્ધ પીઠોમાં, શેષ પુરુષો આગળ, સંતોની સભામાં, યજ્ઞસ્થળે અથવા વિષ્ણુ ભક્તો આગળ ગીતાનો પાઠ કરનાર મનુષ્ય અવશ્ય મોક્ષ પામે છે, મતલબ એને અવશ્ય મોક્ષ મળે છે. જે શ્રદ્ધાથી ગીતાનો પાઠ અથવા શ્રવણ દરરોજ કરે, રેગ્યુલર વાંચતો હોય અથવા તો સાંભળતો હોય, તેને દક્ષિણા સહિત અશ્વમેઘાદિ યજ્ઞોનો ફળ મળે છે, એટલા મહાન ફળ મળે. જે ભક્તિ ભાવથી એકાગ્રચિત્તે ગીતાનું અધ્યયન કરે છે તેણે સર્વ વેદો શાસ્ત્રો ને પુરાણોનો અભ્યાસ કરી લીધો એમ માનવું. જે મનુષ્ય પોતે ગીતાનો અર્થ સાંભળતો હોય, આચરે, ફોલો કરે અને પરોપકાર માટે સંભળાવે, મતલબ બીજાના પર કલ્યાણ, લોકોના સારા હિત માટે સંભળાવે, આ જ્ઞાનનું પ્રસરણ કરે, તે નિશંક પરમપદ પામે છે. જે ઘરમાં શ્રી ગીતાજીનું પૂજન થાય છે ત્યાં દૈહિક, દૈવિક અને આદિભૌતિક ત્રણેય જાતની પીડા તથા વ્યાધિઓનો ભય કદી થતો નથી, એ ઘરમાં કઈ તકલીફ ના થાય એમ. વળી તેને કોઈના સાપ લાગતા, સાપ કે પાપ લાગતા નથી, તેની કદી દુર્ગતિ થતી નથી, મતલબ એ વ્યક્તિના ઘરની અંદર ને એ વ્યક્તિને કોઈની હાય ના લાગે. તેને શરીરના છ શત્રુ અર્થાત મતલબ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મસ્તર કદી દુઃખ આપતા નથી. જ્યાં નિરંતર ગીતાનો આનંદ પ્રવર્તી રહ્યો છે ત્યાં શ્રી ભગવાન પરમેશ્વરમાં અવ્યભિચારણી ભક્તિ પાંગરે છે. સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય, પવિત્ર હોય કે અપવિત્ર હોય, તો પણ જે પરમાત્મા વિભૂતિનું અને વિશ્વરૂપનું નિત્ય સ્મરણ કરે છે તે સર્વદા પાવન જ છે. સર્વત્ર ભોજન કરનાર અને સર્વ પ્રકારનું દાન લેનાર મનુષ્ય જો નિત્ય ગીતાપાઠ કરતો હોય તો તેના પાપથી કદી લેપાતો નથી, મતલબ એને કંઈ પાપ લાગે નહીં. જેનું ચિત્ત સદા ગીતામાં જ લીન હોય, મતલબ જે વ્યક્તિનું ધ્યાન હંમેશા ગીતાજીના પુસ્તકમાં જ હોય, તે પુરુષ સંપૂર્ણ અગ્નિહોત્રી, સદા જપ કરનારો, ક્રિયાવાન તથા પંડિત સમાન છે, મતલબ એને પંડિત જેવો ગણવો. વળી તેવો મનુષ્ય જેનું ધ્યાન હંમેશા ગીતાજીના પુસ્તકમાં અર્થાત કે ધર્મના સંદર્ભના કર્મ કરનારો જે વ્યક્તિ હોય, એવો
જે મનુષ્ય છે તે દર્શન કરવા યોગ્ય મતલબ એના આશીર્વાદ લઈ શકાય તેવો સંપત્તિવાન યાની કે પૈસાવાળો યોગી જ્ઞાની યાજ્ઞિક ધ્યાની તથા સર્વ વેદોનો માર્ગદર્શક સમજવો મતલબ દરેક પરિસ્થિતિનું અવલોકન કરીને એનું જે જરૂરી એવું માર્ગદર્શન જરૂરી એવો ઉપાય આપવાવાળો વ્યક્તિ સમજવો જ્યાં ગીતાના પુસ્તકનો નિત્યપાઠ થતો હોય ત્યાં પૃથ્વી પરના પ્રયાગ આદિ સર્વ પવિત્ર તીર્થો નિવાસ કરે છે જે ઘરમાં ગીતાપાઠ થાય છે તે ઘરમાં અને દેહરૂપી નગરમાં મતલબ કે વ્યક્તિ જે વાંચતો હોય તે વ્યક્તિના દેહના જે શરીર છે એમાં પણ સર્વ દેવો ઋષિઓ યોગ્યો અને સર્પો સદા વાસ કરે છે ગીતાજીના પુસ્તકની અંદર ટોટલ 18 અધ્યાય છે એવી રીતે ગીતાજીના પુસ્તકના ટોટલ નામ પણ 18 જ છે જે આમ છે કે ગીતા ગંગા ગાયત્રી સીતા સત્યા સરસ્વતી બ્રહ્મવિદ્યા બ્રહ્મવલ્લી ત્રિસંધ્યા મુક્તગેહિની અર્ધમાત્રા ચિદાનંદા ભવંતી ભયનાશિની વેદત્રય પરા અનંતા અને તત્વાર્થ જ્ઞાન મંત્રી એમ ગીતાના 18 નામોનો સ્થિર મનથી જે મનુષ્ય નિત્ય શ્રદ્ધાપૂર્વક જપ કરે છે તે જલ્દી જ્ઞાન સિદ્ધિ પામી અને છેવટે પરમપદ પ્રાપ્ત કરે મનુષ્ય જે કર્મ કરે છે તે સર્વમાં ગીતા પાઠ ચાલુ રાખો આથી તે કર્મ નિર્દોષ રીતે સમાપ્ત થાય અને તેનું પૂર્ણ ફળ પામે છે જે મનુષ્ય શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્દેશી ગીતાનો પાઠ કરે છે તેના પિતૃઓ અતિ સંતુષ્ટ થાય છે અને નરકમાં હોય તો તેઓ સદગતિને પ્રાપ્ત કરે છે ગીતા પાઠથી પ્રસન્ન થયેલા તથા શ્રાદ્ધથી તૃપ્ત થયેલા તે પિતૃઓ પુત્રને આશીર્વાદ આપતા પિતૃલોકમાં જાય છે જે માણસ શ્રદ્ધાથી ગીતા લખી ગળામાં હાથમાં કે મસ્તક પર તેને ધારણ કરે છે તેના સર્વ વિઘ્નોને દારૂણ ઉદ્રવે તરત જ નાશ પામે છે મતલબ દરેક કર્મ સારા કરતો હોય કોઈનું ખરાબ ન વિચારતો અને કઈ ખરાબ ન બોલતો હોય એવો વ્યક્તિ ભરતખંડમાં કુલ ટોટલ 4 વર્ણ છે ભરતખંડમાં 4 વર્ણમાંથી કોઈ પણ વર્ણમાં મનુષ્ય દેહ પામીને મનુષ્ય જે મનુષ્ય અમૃત સ્વરૂપ ગીતાને સાંભળે કે ભણે નહીં તે હાથમાં આવેલું અમૃત તજીને મતલબ કે એવું અમૃત જેવું વસ્તુ મળી એને છોડીને દુઃખરૂપી ઝેર પામે છે એમ માનવું મતલબ એ વાંચવું જરૂરી છે જ્ઞાન મેળવવું જરૂરી છે જે ગીતારૂપી અમૃતનું શ્રદ્ધાથી પાન કરે છે તે મોક્ષ મેળવીને સુખી થાય છે સંસારના દુઃખોથી પીડાયેલા જે મનુષ્યએ ગીતાનું જ્ઞાન સાંભળ્યું છે તેઓએ અમૃત મેળવ્યું છે ને તેઓ નિત્ય સુખ પામીને શ્રી હરિના ધામને પામી ચૂક્યા છે આ લોકમાં ઘણા રાજાઓ જનક આદિ રાજાની પેઠે ગીતાનો આશ્રય લઈને પાપ રહિત થઈને પરમ પદને પ્રાપ્ત થયા છે ગીતામાં ઉચ્ચ નીચ મનુષ્ય વિશેનો કોઈ ભેદ નથી કેમ કે ગીતા બ્રહ્મ સ્વરૂપ હોય તેનું જ્ઞાન બધાને માટે એક સમાન છે ગીતાના અર્થને પરમ આદરથી સાંભળી જે આનંદ પામતો નથી એ જે વ્યક્તિ હોય જે સાંભળે પણ એને વેલ્યુ ન કરે એની કદર ન કરે ને એને એના જીવનમાં અનુસરણ નહીં તે મનુષ્ય આળસને લીધે આ લોકમાં ફળ પામતો નથી પરંતુ વ્યર્થ શ્રમ ભોગવે છે મતલબ ખાલી એને કઈ જીવનમાં મળે નહીં ગીતાનો પાઠ કરી જે મનુષ્ય તેના મહાત્મા એમનો મતલબ જે વાર્તાલાપ થઈ રહ્યો છે આ વાર્તાલાપની વાંચન નથી કરતો તેના પાઠનું ફળ વ્યર્થ જન કેવળ પાઠ કરવાની મહેનત જ થાય મતલબ આ વાંચવું જરૂરી છે આ મહાત્મા એમ સહિત જે મનુષ્ય ગીતા પાઠ કરે છે તથા શ્રદ્ધાથી તેને સાંભળે છે તે દુર્લભ મોક્ષ ગતિ પામે છે ગીતાનું આ સનાતન મહાત્મા મેં કહ્યું છે તેનો ગીતાના પાઠને અંતે જે પુરુષ પાઠ કરે છે તે ઉપર કહ્યું છે તે ફળ અવશ્ય પ્રાપ્ત કરે છે ઇતિ શ્રી વારાણ પુરાણમ ગીતા મહાત્મા અનુસંધાનમ સમાપ્તમ શ્રી કૃષ્ણ શરણમ આજના આજે 17મા નંબરનો અધ્યાય હતો જેનું નામ છે શ્રદ્ધાત્રય વિભાગ યોગ આની અંદર ભગવાને મનુષ્યના ખોરાક દાન તપ અને જે અલગ અલગ પરિસ્થિતિ હતી એને સાત્વિક રાજસી અને તામસીના સંદર્ભની અંદર જણાવી અને એમાંથી સાત્વિક સૌથી સારી રાજસી અને તામસી જે ખરાબ હોય તો મનુષ્યએ સાત્વિક ગુણોનું આચરણ કરવું જોઈએ સાથે સાથે જે ફળ હતું એમાં જે હાથી હતો એને વૈકુંઠમાં વાસ થાય છે એવું પવિત્ર ફળ મળે છે એની અંદરથી શ્રી કૃષ્ણ શરણમ્ મમ થેન્ક યુ